हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल। स्टैंडर्ड 11 यूनिट 6 रीड 1 द ब्लू क्रॉस, एनो मतलब विद्यार्थी मित्रों आसमानी क्रूस एट के ब्लू कलर नो क्रॉस। वीडियो बेनी अंदर पार्ट 2 अंदर आप विद्यार्थी मित्रों जोईशू रीड 1 द ब्लू क्रॉस एट के आसमानी क्रॉस। तो सीधा जाइए विद्यार्थी मित्रों टेक्स्टबुक पर के वेलेंटाइन अ फेमस पर्शियन डिटेक्टिव कम्स टू लंडन ऑन द ट्रेल ऑफ एन इक्वली नोटोरियस फ्रेंच थीफ फ्लेम्बो। के फ्लेम्बो नामना एम कहवाय छे के एक एटला ज जाणीता फ्रेंच चोरनू पगेरी शोधतो एटले के चोरने पकड़तो एक एम के छे वेलेंटाइन नामनो पर्शियन डिटेक्टिव एटले के पेरिसनो एक जाणीतो गुना शोधक एटले के डिटेक्टिव कम्स टू लंडन एटले के लंडन आवे छे। वेलेंटाइन नोटिस द स्मोलेस्ट डिटेल्स वेरी क्लेवरली। हवे आज वेलेंटाइन जे छे वेलेंटाइन नानामां नानी विगतो एम के छे खूबज एम के छे चतुराई थी ध्यान में ले छे एम के छे। ही हेज द एक्स्ट्राऑर्डिनरी एबिलिटी टू प्लेस हिमसेल्फ इन द शूज ऑफ द क्रिमिनल ही इज सर्चिंग फॉर। हवे जीते गुनेगारनी स्थिति में एम कहवाय के पोते बंद बेसीने तेनी तपास करवाने तेनी तेनी पासे जे क्षमता जे छे ए एम के छे खूबज असाधारण छे। थैंक्स टू धीस सेंस के खरेखर एम के छे एनी जे विशेषता जे छे बराबर ए खूबज असाधारण छे एम के छे। वेलेंटाइन नोटिस अ सीरीज ऑफ वेरी स्ट्रेंज क्लूज लेफ्ट बिहाइंड बाय अ कपल ऑफ ओल्ड प्रिस्ट। हवे वेलेंटाइन जे छे ए वेलेंटाइने पोते जे पादरीओए जे गुनो कर्यो छे अने एनी पाछळ जे सोडेली घणी बधी जे विशिष्ट निशानीओ छे ए निशानीओ वेलेंटाइननी नजरे चढ़े छे एम के छे। एज अ रिजल्ट ही मेनेज टू फॉलो फ्लेम्बोज ट्रेल अराउंड लंडन अने एम के छे आ जे फ्लेम्बो जे छे ए फ्लेम्बो ए पगेर सोधतो सोधतो लंडन આવી ચડે છે। વેન હી સીટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ। જ્યારે તે શાંત એમ કે છે રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે ત્યારે તે સાકરના એટલે કે ખાંડના વાટકામાંથી મીઠું શોધવા પ્રયત્ન કરતો હોય છે। ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ હુ હેડ કમ ધેર અર્લિયર ઇન ધ ડે। હવે પેલા જે વેઇટરને શંકા જાય છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંના એક કે જે તે દિવસના પૂર્વ ભાગમાં એટલે કે દિવસના શરૂઆતના ભાગમાં એ આવ્યો હતો એમ કે છે। વન ઓફ ધ પ્રિસ્ટ સ્પ્લેશ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ્સ। હવે તેમાંના એક જે પાદરીએ જે છે એ પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળ્યો હતો એમ કે છે। વેલેન્ટાઇન કન્ટિન્યુ ટુ ફોલો ધેટ ટ્રેલ વાયા અ માર્કેટ સ્ટોલ એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો। હવે વેલેન્ટાઇન એમ કે છે જે બજારની અંદર જે સ્ટોલ હોય છે અને જે તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થતી જે વિગતો છે એના મદદથી તેમનું પગેરું શોધતું શોધતું એ આગળ વધે છે। ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ પ્રાઇસ લેબલ ઓફ ઓરેન્જ એન્ડ નટ્સ। હવે વેલેન્ટાઇન બજારના જે એક સ્ટોલ પર તૂટેલી બારીવાળી એક રેસ્ટોરન્ટમાં પ્રાપ્ત થઈ વિગતોના મદદથી એ પગેર શોધતો આગળ તો વધે છે પરંતુ એ દરમિયાન છે જે પાદરી જે છે એ પાદરી તે બજારની દુકાનમાં સફરજન આમથી તેમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સ એટલે કે મગફળી વગેરેના કિંમતમાં જે લેબલ હતા કિંમતના એ પણ એમણે બદલી નાખ્યા હતા એમ કે છે। એટ ધ અધર રેસ્ટોરન્ટ હી હેડ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓન બિલ્સ એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી। હવે બીજી રેસ્ટોરન્ટમાં એમ કે છે તેણે શું કર્યું તો કે બિલમાંની જે રકમ હતી એ રકમ વધારી દીધી હતી એમ કે છે અને ઈરાદાપૂર્વક એણે બારી પણ તોડી નાખી હતી કે બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી। ઇવેન્ચ્યુઅલી વેલેન્ટાઇન ઇઝ લેડ ટુ હેમ્સ્ટેડ હિથ। હવે અંતે વેલેન્ટાઇન જે છે એ હેમ્સ્ટેડ હિથમાં આવી ચડે છે એટલે કે જઈ ચડે છે। ધેર હી ફાઇન્ડ્સ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અલોંગ વિથ અનાધર મેન।
હવે ત્યાં જઈને જુએ છે તો ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે એમ કે છે. વેલેન્ટાઇન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. હવે વેલેન્ટાઇનને ખાતરી થઈ જાય છે કે આ માણસ જ ફ્લેમ્બો હોવો જોઈએ. વેલેન્ટાઇન એન્ડ ટુ ઓફિસર્સ ફોલો હિમ એન્ડ ઓવર હિયર ધ ફોલોઈંગ કન્વર્સેશન બિટવીન ધેમ. હવે વેલેન્ટાઇન અને અન્ય બે અધિકારીઓ જે છે એ તેને અનુસરે છે અને તે બંને વચ્ચેની વાતચીત સુપાઈને સાંભળે છે. ધેન વિથ બ્રો સ્ટીલ બેન્ડ એન્ડ વિધાઉટ ચેન્જિંગ બાય ધ ફેન્ટેસ્ટ શેડ ઓફ હિઝ એટીટ્યુડ ઓર વોઇસ ફ્લેમ્બો સેડ. હવે ત્યાર પછી એમ કે છે ખેંચાયેલા ભવા તેમજ તેના વલણ કે વાણીમાં પણ એમ કે છે જરા પણ ફરક લાગ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું કે ફ્લેમ્બો બોલ્યો, જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. વી આર ઓલ અલોન હિયર એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પ્રિસ્ટ લાઇક અ સ્ટ્રોડોલ. હવે પેલો નીલમ જડિત જે ક્રુસ જે છે, હીરા જડિત જે ક્રુસ જે છે એ સોંપી દે એમ કે છે, આપણે અહીં એકલા જ છીએ એમ કે છે, અને નહીં તો હું તને એમ કે છે તણખલાની ઢીંગલીની જેમ એમ કે છે ચીરી નાખી શકું તેમ છું. ધ કાલ્મ વોઇસ એન્ડ એટીટ્યુડ એડેડ અ સ્ટ્રેન્જ વાયોલન્સ ટુ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ. ત્યાર પછી એમ કે છે ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલ અવાજમાં એક નાલોસી ભરી હિંસા ઉમેરતા એ કહે છે કે બટ ધ લિટલ પ્રિસ્ટ ઓનલી ટર્ન હિઝ હેડ સ્લાઇટલી. હવે પેલો જે ઠીંગણો જે પાદરી છે માત્ર તેનું માથું સહેજ એમણે ફેરવ્યું એમ કે છે. હી સ્ટીલ સીમ ટુ હેવ અ સમ વોટ ફૂલિશ ફેસ ટર્ન ટુ ધ સ્ટાર્સ. હવે પેલો જે ઉદગ્રીવ ચહેરો જે છે એનો મૂર્ખામી ભર્યો લાગતો હતો એમ કે છે. કદાચ તે સમજ્યું હોય કે ન સમજ્યું હોય, મે બી હી હેડ નોટ અન્ડરસ્ટુડ ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. એટલે કે કદાચ તે સમજ્યો ન હતો કે શક્ય છે તે સમજી ચૂક્યો હતો એમ કે છે, પરંતુ એમ કે છે ત્યાર પછી તે ભયથી એમ કે છે વિહવળ થઈને એમ કે છે ફ્રોઝન એટલે કે ભયથી ફ્રોઝન વિથ ફિયર એટલે કે ભયથી વિહવળ થઈને સ્થિર બેસી જતો હોય છે. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર્સ, યસ આઈ એમ અ ફ્લેમ્બો. હા, ઊંચા પાદરીએ તેના ચિત પરિચિત ધીમા અવાજ અને તે સ્થિર મુદ્રામાં રહી કહ્યું કે હા હું જ ફ્લેમ્બો છું એમ કે છે. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, અને ત્યાર પછી એમ કે છે થોડાક વિરામ બાદ તે બોલ્યો, કમ ગીવ મી ધેટ ક્રોસ, ચાલ મને તે ક્રુસ આપી દે એમ કે છે. ના, બીજાએ વિચિત્ર અવાજમાં પ્રત્યુત્તર આપ્યો અને બીજાએ તરત નો સેડ ધ અધર એન્ડ ધેન રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. કે બીજાએ પ્રત્યુત્તર આપ્યો વિચિત્ર અવાજમાં કે ના ના. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન બેક ઇન હિઝ સીટ એન લાફ લો બટ લોંગ. આ પ્રત્યુત્તર સાંભળીને પેલો જે રીઢો જે લૂંટારો એ તેની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો અને ધીમેથી લાંબુ હસ્યું એમ કે છે. નો હી ક્રાઇડ, યુ વોન્ટ ગીવ ઇટ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ. ના ના, એ મોટેથી બોલ્યો, તું ઘમંડી પાદરી છે એમ કે છે, મને તો નહીં આપે. હે મૂર્ખ, તું મને નહીં આપે એમ કે છે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ લિટલ ફૂલિશ મેન. બરાબર, કે હે મૂર્ખ તું મને નહીં આપે એમને એમ. સેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. કે હું તને કહું છું તો શું કામ મને નહીં આપે એમ છે, કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું એ આવી ચૂક્યું છે એમ કે છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર. પેલા ઠીંગણા પાદરીએ ઘોઘવતા અવાજમાં કહ્યું, શું શું તું ચોક્કસ છે, એટલે ખરેખર તું સાચું કહે છે. ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, માય ગુડનેસ કહે છે. ફ્લેમ્બો આનંદની કિકિયારી પાડી ઉઠ્યો, હા બરાબર, યસ યુ ટ્રનિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર, આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. કે હા તું બાઠિયા, હું 100% સાચો છું એમ કે છે, મારામાં એટલી તો બુદ્ધિ હતી જ કે હું સાચા કૃષ્ણની નકલ બનાવી શકું. ના માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. કે હવે મિત્ર, તારી પાસે જે નકલી ક્રુસ છે અને મારી પાસે જે અસલ મોતીનો છે, બરાબર, એન ઓલ્ડ ટ્રીક, ફાધર બ્રાઉન અ વેરી ઓલ્ડ ટ્રીક. એ બહુ જ જૂની અને જાણીતી યુક્તિ છે, ખૂબ જ જૂની યુક્તિ છે મારી પાસે એમ કે છે. યસ સેઇડ,
फाधर ब्राउन यस आई हैव हर्ड ऑफ इट बिफोर के हाँ हाँ तेने पूछू के मैं तेना विषे सांभळ्युं छे एम के छे ते तेना विषे क्या सांभळ्युं छे एम के छे ध मास्टर क्रिमिनल लीन ओवर टू द लिटल रस्टिक प्रीस्ट विथ अ सॉर्ट ऑफ सडन इंटरेस्ट के अलबत्त मारे तेनुं नाम नथी आपवुं एम के छे पण पेला जे माणसे सहजताथी कह्युं के ही वॉज अ पर्सन हू हेड कम फॉर कन्फेशन्स એટલે કે તે જે વ્યક્તિ જે છે બરાબર તે વ્યક્તિ એમ કે છે મારી સામે આવીને કબૂલાત કરી હતી એમ કે છે યુ નો હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 યર્સ એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ્સ જે છે કે તે વ્યક્તિએ સંપૂર્ણપણે નકલી એમ કે જે બદામી પેપરના જે પાર્સલ છે એ પાર્સલ પર એમ કે એણે છે 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી એ જીવ્યો એમ કે છે How many years? Okay, 20 years. And so, you see, that's how I began to suspect you. બરાબર અને તેથી જ તું સમજ કે આ રીતે મારા આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું હતું. Began to suspect me, repeated the outlaw sharply. બરાબર કે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. Did you really have the stomach to suspect me just because I brought up to this field કે લૂંટારાઓ જે છે એ લૂંટારાઓએ કરકાડાથી પુનરાવર્તન કર્યું અને તારે એ જે હિંમત હતી કે તું મારા પર શંકા કરે માત્ર એ કારણથી કે તું હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો એટલા માટે નો નો સેડ ફાધર બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી યુ સી આઈ સસ્પેક્ટ યુ વેન વી ફર્સ્ટ મેટ ઇટ્સ ધેટ લિટલ બલ્ક અપ ધ સ્લીવ કે ના ના જાણે કે દિલગીર હોય તેમ બ્રાઉને કહ્યું કે તું સમજ જ્યારે આપણે પહેલવહેલા મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ હતી બરાબર કેમ કે તારી જે બાયો જે છે બરાબર એ બાયો કે સ્લીવ એટલે કે બાયો બરાબર એ થોડી કેમ કે છે ફૂલેલી હતી એમ કે છે આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર કે હું જાણું છું એમ કે છે કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જડેલો એમ કે છે બાજુબંધ પહેરે છે એમ કે છે હાવ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો એટલે ફ્લેમ્બો બોલી ઉઠ્યો કે દુનિયામાં આવું ક્યારેય હોય એમ કે છે ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ કે ક્યારે પણ ખીલીઓ જડેલ બાજુબંધ વિશે તે સાંભળ્યું છે ઓહ એટલે કે અરે વન્સ લિટલ ફ્લોક યુ નો કે બુદ્ધિ વગરના તને ખબર પડે છે સેડ ફાધર બ્રાઉન એટલે કે ફાધર બ્રાઉને બોલ ફાધર બ્રાઉન ભાવરહિત બોલ્યા કે વેન આઈ સર્વડ ઇન હાર્ટફુલ ધેર વર થ્રી ઓફ ધેમ વિથ સ્પાઇક બ્રેસલેટ્સ બરાબર એટલે કે જ્યારે હું એમ કે છે હાર્ટફુલમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં ત્રણ જણા આવા ખીલાવાળા બાજુબંધ પહેરતા એમ કે છે અને તેથી જ જેવી મેં એમ કે છે તારા પર સુરતથી શંકા કરવાની શરૂ કરી એમ તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભોગે ક્રૂઝ સલામત રહે તેની ખાતરી રાખી હતી એમ કે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં આપણે આ યુનિટ પૂર્ણ થયા પછી આનું જે હોમવર્ક છે એ જોઈશું પરંતુ વિડીયો એકની અંદર જે હોમવર્ક છે એ તમારે વોટ્સઅપના માધ્યમથી જે તે દિવસે મોકલવાનું રહેશે થેન્ક યુ વેરી મચ